नमस्ते। उदाहरण पांच, प्रमाणिक प्रामाण्य वितरण। एक उत्पादन एकम में काम करता कारीगरों नु मासिक वेतन प्रामाण्य वितरण ने अनुसरे छे। तेमनी मासिक सरेराश आवक, सरेराश आवक केटली आपेली छे? रुपया 15,000 छे। तो सरेराश आवक एटले के म्यू, सरेराश किंमत एटले के मध्य, केटला छे? 15,000 रुपया। अने तेमनुं प्रमाणित विचलन, अने प्रमाणित विचलन सिग्मा बराबर 4,000 रुपया छे। सिग्मा बराबर 4,000 रुपया। तो यादृच्छिक रीते कोई एक कारीगर ने पसंद करवामां आवे तो तेनी मासिक आवक 10,000 अने 25,000 नी वच्चे होवानी संभावना। आपणे कोनी वच्चे संभावना मेळवानी छे? के मासिक आवक 10,000 अने 25,000 वच्चे होवानी संभावना केटली? तो आनी संभावना मेळवानी छे PO 10,000 less than equals to x less than equals to 25,000 बराबर छे। तो x चल कीमत कई छे? तो के प्रामाण्य चल छे। प्रामाण्य चल x बराबर कारीगर नी मासिक आवक। तो प्रामाण्य चल x बराबर कारीगर नी मासिक आवक। सौथी पहेला तो तमे x दर्शावी देशो, चल शुं दर्शावे छे। ત્યારબાદ આ x નો સરેરાશ એટલે કે ન્યુ 15,000 અને પ્રમાણિત વિચલન છે 4,000। આપણે 10,000 અને 25,000 ની વચ્ચે x ની કિંમત હોય તેની સંભાવના મેળવવાની છે। તો સૌપ્રથમ તો પ્રામાણ્ય ચલને પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવશો તો 10,000 માઇનસ ન્યુ ના છેદમાં સિગ્મા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x માઇનસ ન્યુ ના છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ્સ ટુ 25,000 માઇનસ ન્યુ ના છેદમાં સિગ્મા। તો ન્યુ ની કિંમત અને સિગ્મા ની કિંમત આપણે જાણીએ છીએ, તે બાદ કરતા 10,000 માઇનસ ન્યુ કેટલા છે? 15,000 ના છેદમાં સિગ્મા એટલે કે 4,000 બરાબર છે। 10,000 માઇનસ 15,000 ના છેદમાં 4,000 લેસ ધેન ઇક્વલ્સ ટુ z આ x માઇનસ ન્યુ ના છેદમાં સિગ્મા એટલે કે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ z માઇનસ આ 15,000 ના છેદમાં 4,000। આ બાદબાકી કરી ભાગાકાર કરતા, બાદબાકી કરી ભાગાકાર કરતા એટલે તમારે 15માંથી 10 જાય એટલે માઇનસ 5, માઇનસ 5,000 ના છેદમાં 4,000 કરો છો એટલે આ કિંમત મળે છે માઇનસ 1.25 લેસ ધેન ઇક્વલ્સ ટુ z લેસ ધેન ઇક્વલ્સ ટુ 10,000 ના છેદમાં 4,000 10 ના છેદમાં 4 એટલે કે 2.5। તમારે હવે કોની સંભાવના મેળવવાની છે? કે માઇનસ 1.25 અને 2.5 વચ્ચેની સંભાવના મેળવવાની છે। તો સૌ પ્રથમ તો તમે આનો વક્ર દોરો તો પ્રમાણિત પ્રામાણ્ય વક્ર z બરાબર 0 ની આજુબાજુ સમમિત છે। આપણે કિંમત મેળવવી છે માઇનસ 1.25, આ માઇનસ 1.25 થી 2.5 અહીંયા છે 2.5। તો આ આપણે સંભાવના મેળવવાની છે, આટલા ક્ષેત્રની સંભાવના મેળવવાની થાય છે બરાબર છે। તો આ 0 થી માઇનસ 1.25 અને 0 થી 2.5 આ બે ને આપણે સરવાળો કરી દઈએ, ઉમેરી દઈએ તો માઇનસ 1.25 થી 2.5 ની સંભાવના મળશે। તો આનું તમારે બે આકૃતિમાં તફાવત કરો તો કેવું થશે? આ પહેલી સંભાવના તમે ક્યાંથી ક્યાં મેળવશો? માઇનસ 1.25 થી z બરાબર 0 આટલું ક્ષેત્રફળ વત્તા આ 0 થી 2.5 0 થી 2.5 z બરાબર 0 થી 2.5 આટલું ક્ષેત્રફળ આ બે નો સંભાવના કોષ્ટક પરથી મેળવી સરવાળો કરતા આપણને માઇનસ 1.5 થી 2.5 વચ્ચેની સંભાવના મળે છે।
इक्वल्स टू 2.5 2.5 હવે આ જે માઈનસ છે તે સંમિતતાને કારણે કેવું થશે ધન થશે તો કોષ્ટકમાં કે કિંમતમાં કોઈ ફેર પડતો નથી 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ z લેસ ધેન ઇક્વલ્સ ટુ 1.25 એટલે કે 1.25 વત્તા z ની કિંમત 2.5 સુધી તમારે સંભાવના મેળવવાની છે કોષ્ટકમાં જોવો હવે કિંમત મેળવવા માટે તો 1.25 નું આપણે કોષ્ટકમાં કિંમત જોઈએ છે બરાબર છે ઊભી રેખામાં તમારી પાસે z ની કિંમત તો દર્શાવે છે અને આડી રેખામાં પોઈન્ટ પછીના બે આંકડાની કિંમત દર્શાવે છે 0.00 0.01 0.02 0.03 0.04 0.05 વગેરે બરાબર એક એક સુધી છે તમારે 0.05 0.09 સુધી હશે બરાબર છે પોઈન્ટ ની કિંમતો હવે આપણે કોની સંભાવના મેળવવાની છે 1.25 ને કોષ્ટકમાં આપણે કિંમત જોઈએ તો z 1.25 તો તમે z 1.25 તમે શોધશો તો 1.25 નથી પણ શું છે 1.2 છે z ની કિંમત 1.25 એક આંકડા સુધીની અહીંયા કિંમત આપેલી છે તો 1.2 હવે 1.25 એટલે શું 1.25 એટલે 1.2 વત્તા 0.05 1.2 વત્તા 0.05 એટલે આપણે z ની 1.2 ની જે કિંમત છે તેની સામે 0.05 ની કિંમત નું આ બંને નું જે છેદ કિંમત મળશે એટલે કેટલી મળશે 1.25 ની કિંમત મળે છે ફરી પાછું આ કોષ્ટક સમજો કે 1.25 એટલે કે 1.2 વત્તા 0.05 તો તમારે સંભાવના ક્યાં જોવાની છે કે 1.2 નું 0.05 માં કિંમત તમારે જોવાની થાય છે તો કોષ્ટકમાં જો છેલ્લા પેજ ઉપર 1.2 તમે z ની રેખા ઊભા સ્તંભમાં મળે છે કિંમત એ જ લીટીમાં તમે આડા જાઓ એ જ લીટીમાં આડા ક્યાં સુધી જવાના 0.5 માં તમારે જોવાનું છે તો 1.2 નું 0.5 માં કિંમત છે 0.3944 કેટલી કિંમત છે 0.3944 બરાબર છે તો આ 1.25 ની કિંમત કેટલી થઈ 0.3944 વત્તા હવે આપણે કિંમત જોવાની છે કોષ્ટકમાં 2.5 ની બરાબર તો 2.5 ની કિંમત આપણે જોવા માટે z ની કિંમત કઈ જોશો અહીંયા આગળ જાઓ તો 2.5 હવે 0.5 પછી ત્રીજો આંકડો બીજો આંકડો પોઈન્ટ પછીનો નથી 0.5 પછીની 0.0 તો 2.5 ની અહીંયાથી આ 0.0 માં આ જે છેદ કિંમત છે તે કેટલી છે તે જુઓ 2.5 ની 0 માં 49.38 આ કિંમત કેટલી છે 0.49.38 તો 0 થી 2.5 ની સંભાવના કેટલી મળે છે 0.49.38 તો આ તમે ખ્યાલ આવી ગયો કે આપણે આ માઈનસ 1.25 થી 2.5 ની વચ્ચે ની કિંમત છે તો આપણે આકૃતિ દોરશો તમે વક્ર દોરશો એટલે એકદમ ખ્યાલ આવી જશે આના પરથી આપણે સમજી શકીએ કે આટલા માઈનસ 1.25 થી 0 અને 0 થી 2.5 નો સરવાળો કરી દઈએ એટલે આપણે જોઈતી કિંમત માઈનસ 1.25 થી 2.5 વચ્ચેની સંભાવના મળે છે આ બે નો આપણે સરવાળો કરતા તમને કિંમત મળે છે 0.8882 તો આમ આપણે શું કહી શકીએ કે યાદચ્છિક રીતે પસંદ કરેલ કારીગરની માસિક આવક 10,000 અને 25,000 વચ્ચે હોવાની આ સંભાવના દર્શાવે છે 0.8882 થશે હવે આપણે ખ્યાલ છે આપણે અહીં શું મેળવીએ છીએ સંભાવના મેળવીએ છીએ તો સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ કિંમત મળે એટલે ક્યારેય પણ તમને અહીંયા 1 કરતાં મોટી કિંમત મળે એટલે કે તમારે એક પોઈન્ટ મૂકવામાં કે સરવાળો કરવામાં ભૂલ થતી હોય તે આપણે ચકાસી શકાય હંમેશા સંભાવના મેળવીએ છીએ એટલે સંભાવના આપણે ધોરણ 10 થી જાણતા આવીએ છીએ કે 0 અને 1 ની વચ્ચે જ જવાબ આવવો જોઈએ તો
આજ રીતે તમે એમાં જ પ્રશ્ન નંબર બે આપેલા છે કે 12,000 અને 22,000 ની વચ્ચેની કિંમત માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી શું શું કહે છે અહીંયા 12,000 અને 22,000 વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી એટલે આજ રીતે તમારે પહેલા તો સંભાવના મેળવવાની છે 12,000 અને 22,000 ની વચ્ચે હોય તેવા કારીગરોની માસિક આવક બરાબર છે હવે એ જે સંભાવના તમે મેળવો છો એની તમારે શું મેળવવાની છે ટકાવારી ટકાવારી એટલે કે 100 તો તમારે આ જે કિંમત છે પ્રશ્ન નંબર 2 માં 2 માં તમારે શું જોવાનું છે કે સંભાવના કોની વચ્ચે લેવાની છે કે 12,000 અને 22,000 વચ્ચે માસિક આવક હોય તેવા કારીગરોની આપણે આવકની સંભાવના મેળવો આ કિંમત તમે જે મેળવશો પહેલા તો એને ઝેડમાં પરિવર્તન કરો બરાબર છે 12,000 અને 22,000 ની વચ્ચે x ની કિંમત છે તેને ઝેડમાં ફેરવો ત્યારબાદ કોષ્ટકનો ઉપયોગ કરીને તેની સંભાવના મેળવશો સંભાવના તમારે કેટલી આવે છે 0.3332 કોષ્ટક દ્વારા આપણે સુધી જે ઉદાહરણ સમજે એવી રીતે આપણે કોષ્ટક દ્વારા એ કિંમત મેળવો અને પોઈન્ટ પછી બે આંકડા હોય તો તમારે 0.05 કે 0.02 કે 0.03 માં જોવાનું છે તો આ રીતે તમને આ સંભાવના મળે છે 0.3332 આની ટકાવારી બરાબર છે ટકાવારી કેટલી થશે તો કે છે કે ટકાવારીમાં તમારી કિંમત મળશે 100 × 0. ટકાવારી હંમેશા કેટલા ઉપર હોય 100 ઉપર હોય એટલે 100 × 0.3332 એટલે કેટલા ટકા કારીગરો છે તો કે 73.33% કારીગરોની માસિક આવક 12,000 અને 22,000 ની વચ્ચે છે આ સંભાવના તમે જે કારીગરોની સંખ્યા આધારે મળે છે 0.33 હવે એના ટકાવારીમાં ફેર 73.33% એટલે 73.33% કારીગરોની માસિક આવક 12,000 અને 22,000 ની વચ્ચે છે તાર તમારી જે ગણતરી છે તે તો તે જ રહે છે બરાબર છે અને ઉપર જે ટકાવારી મેળવવાની હોય ક્યાંય પણ તો આ રીતે ગુણ્યા 100 કરીને તમે ટકાવારીમાં પરિવર્તન કરી શકો છો તો આ તમારા 5 ઉદાહરણ આપણે સંભાવના વિતરણના સમજ્યા તે કોષ્ટકમાં આપણે સમજેલું કઈ રીતે કોષ્ટકનો ઉપયોગ થાય છે અને આ 5 ઉદાહરણ તમારે નોટબુકમાં લખી લેવાના છે